માણસે પોતાની આવડત હતી એટલે આ ફેરફાર કર્યા, પોતાનામાં શક્તિ હતી એટલે ફેરફાર કર્યા, અને સંગીત ચિત્ર અને લલિત ચિત્ર થોડી વાર મૂકી દઈએ આપણે તો સંગીત અને લલિત કલાનો એમાં ઉમેરો કર્યો. ગરબા તો લેવાય, તમે કલ્પના તો કરો, એક જ વ્યક્તિ ગાતી હોય અને 15-20 સંગીતકારો સંગીત વગાડતા હોય, મંચ પર સ્ટેજ પર એકલી જ ગાતી હોય, કોણ છે એ જે ગાય છે, અને હજારો લોકો એક સાથે એક જ તાલથી ગરબા લે, આવું ભારતમાં બની શકે? અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સ કે જર્મની, જપાન કે ચાઇના, ગમે તે ત્યાં શક્ય જ નથી. આ ભારતમાં બની શકે. ભારતમાં ગરબા, ગુજરાતી ગરબા હાથ જળવાઈ રહે છે, એકું જળવાઈ રહે છે, માણસે પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી, પોતાની શક્તિથી અને કલા કૌશલ્યથી આ સંસ્કૃતિમાં સમય પ્રમાણે ફેરફાર કર્યા છે, અને છતાંય એકું તો જળવાઈ રહે છે, એનું સંસ્કૃતિ પણ જળવાય, વારસો પણ જળવાયો અને નવીનતા આપણને પ્રાપ્ત થઈ. આવા સમય પ્રમાણે ફેરફારો થતા રહ્યા. આ પ્લસ બીજું માઇનસ લાજ કાઢવાની પ્રથા, પડદા પ્રથા જેને કહીએ, આમ લાજ કાઢેલી કોઈ ભોગ હોય એટલે લાજ કાઢી આપણે એને ત્યાગી દીધી, છૂટ મેળવી લીધી, કઈ એટલે કે લાજ ન કાઢવી, લાજ રાખવાની હોય, લાજ રાખવાની હોય, લાજ રાખવાની એટલે કે કહેવાનો મતલબ છે કે આપણને તકલીફ પડવું છે તો એને દૂર થઈ ગયું, ત્યાં માઇનસ કે ભાઈ આ પ્રથા આપણે દૂર કરો, હવે ન શું કરવાયો કયો કે કરિયાવનમાં બહુ માગવું નહીં, લેવું નહીં, આપેલો ઠીક છે, હવે તો અમુક સમજદાર માણસો સામેથી જ કહેવા જાય છે કે તમે એક પણ વસ્તુ અમને કરિયાવનમાં નહીં આપતા, દીકરીને અમને આપો, લગ્ન કરાવી આપો, એ જ અમારા માટે મોટો પડ્યો. આ માણસની સમજ, આ માઇનસ લગ્ન પદ્ધતિ જે છે એ હેતુ જળવાય, હાથ જળવાયું છે, પતિ પત્ની તરીકે જોડાયું છે, પણ જે પર્યાવરણમાં આપઘાતોનું પ્રમાણ બનતું એ પણ એ ફેરફાર. સસરા સાથે ભોગ વાત કરી શકે એ સ્વીકાર્યું આપણે, એ પિતા પુત્રી સમાનનો વ્યવહાર કરો, આ આપણી સંસ્કૃતિ જળવાય છે. આ માણસે પોતાની બુદ્ધિથી, આવડતથી, શક્તિથી આ બધા ફેરફારો કર્યા અને આમ આપણી સંસ્કૃતિને આપણે ભવ્ય બનાવી છે, સમૃદ્ધ બનાવી છે, એમાં આપણને શાંતિ મળશે અને એને કારણે આપણને આનંદ મળશે. આખો પરિવાર સાથે બેસીને, આખો પરિવાર સાથે બેસીને આનંદ મેળવે એવું વાતાવરણ આપણે હવે ઊભું કરી શકીએ છીએ અને પરિણામ એ આવશે કે શાંતિ મળશે, સુખ સમૃદ્ધિ ઓટોમેટિક એના ઘરમાં પ્રવેશ કરશે. આવી વાત આપણે આપણી બુદ્ધિથી, આપણી આવડતથી, આપણી શક્તિથી અને કલા કૌશલ્ય દ્વારા આપણે એને સમૃદ્ધ બનાવ્યું છે, પણ નિર્માણ કરવામાં આનું નિર્માણ પણ એક છે કે નિર્માણ કરવામાં કે હું એક નથી, તમે એક નથી, મારા દાદા કે આપણા કોઈના દાદા એક નથી, બધાનો સહકાર એમાં મળ્યો છે ત્યારે આ સમૃદ્ધિનું ઘડતર થયું છે. ઘડતર કઈ રીતે થયું? નિર્માણ, સંસ્કૃતિનું નિર્માણ અને સંસ્કૃતિનું ઘડતર, ઘડતર કઈ રીતે થયું છે તેની વાત. આ નિર્માણ કરવામાં કોને સહકાર આપ્યો? આવી સરસ મજાની સંસ્કૃતિનું ઘડતર કોને કર્યું? તો એ રમેશભાઈએ નથી કર્યું, કૌટિલ્ય વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ નથી કર્યું, આપણા કોઈના પેરેન્ટ્સ એટલાએ નથી કર્યું, સમગ્ર ભારતવાસીએ આમાં પરિશ્રમ કર્યો છે, એમણે એમની બુદ્ધિ વાપરી છે, એમની આવડત, એમની કલા કૌશલ્ય અને એમની શક્તિનો ઉપયોગ કર્યો છે, ત્યારે આ સંસ્કૃતિનું નિર્માણ થયું છે, ત્યારે આ સંસ્કૃતિનું ઘડતર થયું છે. કેવા માણસો? એટલે આમાં અનેક ઋષિ મુનિઓએ ઘડતર કરવામાં સહકાર આપ્યો. ઋષિમુનિ અનેક સંતોએ આ સંસ્કૃતિનું ઘડતર કર્યું છે. શું કહ્યું? ઋષિ મુનિઓએ વાર્તાલાપ કર્યો, વેદો હતા ન સમજી શકે એમાંથી ઉપનિષદ આવ્યા, અને ઉપનિષદ જે છે ને એ ગુરુ શિષ્ય
શિષ્ય વચ્ચેના સંવાદની વાત છે. શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ જવાબ આપે અને એમાં સમૃદ્ધ જ્ઞાન મળ્યું છે એ ઋષિ મુનિઓએ આપણને વાત સમાય પકડ્યો હતો. તમે એક હાથમાં વિજ્ઞાન રાખો અને બીજા હાથમાં તમે ધર્મ રાખો, ધર્મ વિરોધી નથી, બંનેને જાળવી એક હાથમાં વિજ્ઞાન પકડો, બીજા હાથમાં ધર્મ પકડો, બે સાથે રાખીને ચાલશે. જિંદગી ક્યારેય દુઃખી નથી, ક્યારેય દુઃખી નથી. પણ માતૃને માત્ર તમે ધર્મ પકડશો તો પણ સફળ નહીં થાવ, માત્ર તમે વિજ્ઞાન પકડશો તો પણ સફળતા નહીં. વિજ્ઞાનનો સ્વીકાર કરો અને ધર્મનો પણ સ્વીકાર કરો. આપણો ધર્મ તો એવો છે કે પહેલેથી જ વિજ્ઞાન દર્શાવી દીધું, બતાવે છે, વૈજ્ઞાનિક સિદ્ધાંત સાબિત થઈ જાય છે. સમય આવશે ત્યારે હું વાત કરતો જઈશ કે કેવો છે ધર્મ. અહીંયા ઋષિ મુનિ સંતોએ આ કામ કર્યું છે. ત્યાર પછી આપણને એવું પણ કીધું છે કે વિદુષીઓ, વિજ્ઞાનીઓ, ચિંતકો, વિદુષીઓ ચિંતકો વિજ્ઞાનીઓ આ બધાનો સહકાર છે. કઈ કઈ રીતે છે તેની વાત કરું, સાધુ સંતોની વાત થાય, વિદુષીઓ, વિદુષીઓ એટલે કે પરદેશમાંથી આવેલા છે એની ભાષા એની જે કઈ કહેવા માંગે છે તે ટ્રાન્સલેશન કરી આપે એવા વિદુષીઓ હતા. એ આવું કહે છે ને આપણે જે કહેતા હોય એ એમને સમજાવે, ભાષાને કારણે એના બીજા સમજી ના શકતા હોય એમાં બી દુભાષીઓ જેને કહીએ છીએ. આવા માણસોએ આ સંસ્કૃતિના નિર્માણમાં ઘડતરનો સહકાર આપ્યો. ચિંતકોએ ખૂબ વાંચ્યું આને, એમને વાંચ્યા, મનન કર્યું, ચિંતન કર્યું અને એમાંથી જે કંઈ પ્રાપ્ત થયું એ અનુભવ જે છે એ અનુભવ આ ચિંતકોએ લખ્યા. આ વાંચ્યું ઋષિ મુનિ સંતોએ કે જેનું વાંચ્યું. વીજળીને ચમકારે મોતીડા ફરો વીજળીના ચમકારે મોતીડા ફરો પામભાઈ કહેવાનો મતલબ કે ક્ષણિક સમય મળ્યો છે, જીવનનો ઉદ્ધાર થાય તો કરી લો એવું કહેવા માંગે છે. આથી આપણને સમજ પડે એના ઉપર ચિંતકોએ ચિંતન કર્યું, મનન કર્યું, શું કહેવા માંગે છે, આનો ગૂઢ અર્થ શું છે. અને એ જે અનુભવે પ્રાપ્ત થયું તે લખ્યું એને કહીશું ચિંતકો. એમ જે ક્રીમ એમ જે મલાઈ હતી એ મલાઈ આપણને અગાઉ સંતો કહી ગયા, દોરડે દીવા બળશે, પાવળે વેચાશે પાણી. આ ભવિષ્યવાણી થાય કે કળયુગમાં દોરડે દીવા બળશે. દોરડે એટલે કાર આવી ગયા, કેરોસીન નહીં, તેલ નહીં, દીવેલ નહીં, કશું નહીં. પેલા એમ દીવો પ્રગટ, ફાનસ, દીવડો, બદલી જેને કહે, લોભણી જેને કહેતા હતા, આ રીતે અજવાળો કરતા હતા. હવે તો સ્વીચ પાડો એટલે લાઈટ થાય, એ દોરડો છે કે મારે દોરડે દીવા બળી ગયા. પેલા બરોબર હતા, માણસને પાણી પીવડાવવા માટે વડે ભાગો નીકળ્યો હોય તો ત્યાં ગામના પાદરમાં ફરવ હોય, સરસ ચોખ્ખા માટલા પાણીના ભરેલા હોય, ઉપર કપડું હોય, ભીનું હોય, ઠંડું પાણી માણસને પીવા મળવું. ગામના બસ સ્ટેન્ડમાં બસ આવે એટલે ત્યાં એક છોકરો દઈને કંઈક પાણી, ઠંડુ પાણી જેને તરત લઈ હોય પી લેતા, મફત પાણી આપતા હતા. હવે તે 2 રૂપિયાનું પાણી છે, 20 રૂપિયાની બોટલ, 20 રૂપિયા પાવડે વેચવાનું પાણી. આ કળિયું અગાઉ ભવિષ્યવાણી બાકી છે. એ કોણ? એ ચિંતકો, એ સંતો. વિજ્ઞાનીઓએ તો સુધારા કર્યા પોતાની દ્રષ્ટિએ, માણસને જીવનમાં સરળતા મળે, સુખ મળે, એટલે કે સુવિધા, સુખ નહીં પણ સુવિધા મળે, અને એમાંથી માણસને સુખ મળશે એવી એક અપેક્ષા કરે. સુવિધા મળે છે, સુખ મળે છે કે નહીં નથી ખબર. હું તો ગેરંટી સાથે કહીશ કે માણસને વિજ્ઞાનથી સરળતા મળી, સુવિધા મળી, સુખ મળે છે કે નહીં એની ગેરંટી નથી. અહીંયા વિજ્ઞાન પાછું ખૂબ ગરમી પડે, ઉકળાટ થાય, તમે ઘરમાં એર એસી લગાવી દો, એર કન્ડિશન, ઠંડક મળશે, સુવિધા મળી, ઠંડક મળી, સુખ મળ્યું, ઠંડક મળી, ઊંઘ ન મળે. ઊંઘ તો પેલી શાંતિ જ આપે,
હું કેટલો આનંદ જ આપે. હવે ચાલો વિજ્ઞાન અને ધર્મ બેઉ સાથે રાખવું પડે કે અહીં સાબિત થાય છે કે તમને વિજ્ઞાન સરળ આપે, સુવિધા આપે, સુખ આપે, પછી તમારે જાતે કરવાનું છે. અને શું કરવાનું કે શાંતિ જાતે મળી શકે એ આપણી સંસ્કૃતિ છે. શાંતિ આ વિજ્ઞાની સંશોધનો કર્યા અને ખૂબ માણસના જીવનને સરળ કર્યું, કામને સરળ કર્યું, ઉત્પાદનને સરળ કર્યું, આપણને સુવિધા મળી, આપણને સુખ મળ્યું છે. શાંતિ તો આપણે જ મેળવ્યું, એ કોઈ મળવાનું છે? એ વેચાતી ના મળે. કલ્યાણની દુકાને જઈએ, પાનના ગળે જઈએ, કે હોલસેલરને ત્યાં જઈએ, ગમે ત્યાં જઈએ, ત્યાં જઈને કે ડૉક્ટરને કહીએ કે સાહેબ મને 100 ગ્રામ શાંતિ આપો, 5 કિલો શાંતિ આપો, ન મળે. એ અહીંથી જ મળે, અહીંથી જ મળે. આ મેળવવાનું છે. શિક્ષણનો હેતુ આ છે. શાંતિ શાંતિ મળે તો તમને આનંદ મળે. સાહેબ મને 100 ગ્રામ આણંદ આપો, ડૉક્ટરને કહીએ, ગમે એવા શબ્દ હોય, ટોપ લેવલના ડૉક્ટર હોય, એને એમ કે 100 ગ્રામ શાંતિ આપો, શાંતિ થોડી મળે. 100 ગ્રામ આનંદ થોડો મળે, એ વેચાતો નથી મળતો, એ આપણામાંથી મળે છે. આપણને આપણી સંસ્કૃતિ આ વસ્તુ છે, આપણે ભૂલી ગયા છે. પાછા વળો પ્લીઝ, હાથ જોડી દેવો, પાછા વળો. શાંતિ રાખી આનંદ મેળવો, આનંદ મેળવીને શાંતિ રાખો. આ આપણી સંસ્કૃતિનો વારસો છે. વિજ્ઞાનીઓએ આપ્યો છે, ચિંતકોએ આપ્યો, કલાકારો, કારીગરો, બહુ બધા માણસો છે, કલાકારો છે, કારીગરો છે, આમાં કોઈની અવગણના નથી. તમે કલ્પના તો કરો, કલાકાર સંગીત પીરસે, ગાય, કેટલું સરસ આપણે કલાકારો ગાય છે, કેટલું બધું આપણને લોક જીવનના પાઠ શીખવે છે. કીર્તિદાન ગઢવી, શક્તિદાન, ભીખુદાન ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, આ બધા કલાકાર કેવો વારસો આપણને પેઢી દર પેઢી આપવાની કોશિશ કરે છે, કેવા નીતિમત્તાના મૂલ્યો આપણને શીખવવાની આ કલાકારો વાત કરે છે. નારાયણ સ્વામી ગુઢ ભજનો ગાઈને આપણને કંઈક કહે છે, અને એની સાથે સાથે કારીગરોએ પણ પોતાની કલાનો કસબ તો મૂક્યો જ આપણને આપ્યું. વારસામાં નિત નવા બાંધકામ, નિત નવી ચિત્રકલા, નિત નવું બધું જે કંઈ કામ કરે કારીગરો નિર્માણ કરે છે. ભવ્યથી ભવ્ય મહેલો બનાવે એ કારીગરોની કલા છે. કારીગરો વિજ્ઞાનીઓની શોધના આધારે ઉત્પાદન કરે કારીગરોનું કામ છે. આપણને તો વસ્તુ મળે છે, વાપરીએ, શર્ટ વાપરીએ છીએ, શૂઝ વાપરીએ છીએ, પેન વાપરીએ, નોટબુક વાપરીએ, કે પછી દવાખાનામાં પેલું આપણે સીટી સ્કેન કરાવીએ, કે MRI કરાવીએ, કે સ્ટેથોસ્કોપ લઈએ, કે ઇન્જેક્શન લઈએ, બધું કામ કોણ કરે છે? કાર્ય એમની દેણ છે, એમનાથી કે આપણું જીવન સરળ બને છે. વિજ્ઞાની શોધ કરે છે અને શોધના આધારે કારીગરો એનું ઉત્પાદન કરીને આપણને સુખ આપવાનો પ્રયત્ન કરે છે, પછી આપણે શાંતિ લેવાની છે. અને ત્યાર પછી આપણે એવું કહે છે કે સાહિત્યકાર શિક્ષણ શાસ્ત્રી સાહિત્યકાર શિક્ષણ શાસ્ત્રી એમને પણ સંસ્કૃતિના નિર્માણમાં ઘડઘડમાં સહયોગ આપ્યો. સાહિત્યકારો સાહિત્યની રચના કરે, કવિદાન કવિતા લખે, કલાકાર એના સૂરમાં, એના અવાજમાં, એની મોજમાં રજૂઆત કરે અને માણસને પાણી પાણી કરે. પથારીમાં પડેલો માણસ બેઠો થઈ જાય, ખુમારી પ્રાપ્ત થાય, અને આમ બેઠો હોય તો દર 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 ગોળ જેવા આંસુ નીકળી જાય. એનું કામ કોણ કરે? કલાકાર કરે. પણ લખ્યું કોણે? સાહિત્યકાર. શિક્ષણ શાસ્ત્રીઓ એવું શિક્ષણ નું નિર્માણ કર્યું. એવી રીતે શિક્ષણ શાસ્ત્રીઓએ તમારા જેવી પેઢીનું સર્જન કરવા માટે એવા પ્રયત્નો કર્યા, એક સમૃદ્ધ નાગરિકોનું ઘડતર થાય, એક માનસિક રીતે બળકા માનવનું સર્જન થાય, એક જવાબદાર નાગરિકનું સર્જન થાય, એવો પ્રયત્ન શિક્ષણ શાસ્ત્રીએ કર્યો. અને એમ કરીને આપણી સંસ્કૃતિનું નિર્માણ થાય તેવા પ્રયત્નો કર્યા. રાજનીતિનો ઇતિહાસકારો, રાજનીતિનો ઇતિહાસકારો
राजनीति में और राजनीति में की गई। डॉक्टर सर्वपल्ली राधाकृष्णन गोपाल कृष्ण गोखले आ राजनीति में एवं राजनीति में की गई। एवं आपने निर्माण कर आप सुखे थी शांति थी संपीने रही सके। ઇતિહાસકારો આપણા ભૂતકાળને યાદ કરીને કહે છે કે આવો ભવ્ય વારસો અહીંયા આપણે ભૂલ કરી છે, આવી ભૂલ હવે આપણાથી ન થાય એ જવાબદારી આપણી છે ઇતિહાસ।